സദാനന്ദാംബോധി സ്മിതരുചിർപൂർണേന്ദുവദന പ്രഫുല്ലാംബോജന്മാച്ഛദസദൃശ ശോഭാക്ഷിയുഗല കൃപാപാരാവാര ശ്രിതസകലജീവാതിസുഖദ മഹാശ്രേയോ മൂർത്തി ജയതി സഹി നാരായണ മുനി വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാജ്ഞനാംബുജം പൂജിതം സുരനരോത്തമേർമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓ മേ അവതാരിണി ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമഃ. ഓം ശ്രീ ഹരികൃഷ്ണായ നമോ നമഃ. ഓം ശ്രീ പൂർണപുരുഷോത്തമായ നമോ നമഃ. ബോലോ ശ്രീ സ്വാമിനാരായണ ഭഗവാനീ ജയ. ശ്രീ ഹരികൃഷ്ണ മഹാരാജനീ. ശ്രീ സ്വാമിനാരായണ ഭഗവാനീ ജയ. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ ભૂમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર મહારાજના ચરિત્રો લખે છે. આચાર્ય શ્રી અયોધ્ય પ્રસાદજી મહારાજ રામશરણજીને આ કથા સંભળાવે છે. મહારાજ ગઈકાલની કથા દરમિયાન અંજાર ગામની અંદર પધાર્યા હતા અને ત્યાં આગળ કથાની પૂર્ણાહુતિ થઈ હતી. આગળ સ્વામી લખે છે, રામ શરણ જી બોલિયા સુનો ગુરુમતી ધીર, પ્રેમે પધાર્યા પ્રીતમજી અંજારે શ્યામ સુંદર. ત્યાર પછી સી લીલા કરી ત્યાં રહ્યા કેટલા દિન, વિસ્તારીને તે વર્ણવો સમજાવો કરી મન. એવું સુનીને ઉચર્યા અવધ પ્રસાદ આપ, હે રામ શરણ સુનો તમે ટળે મન ના તાપ. અલબેલો આવ્યા અંજારે ધરી મન ઉમંગ, ચાગબાને ગેર જમીને થયા પ્રસન્ન શ્રીરંગ. પછે પધાર્યા ગામ બારે પશ્ચિમ દિશા જ્યાંય, ચલદલનો જ્યાં તરુ છે જઈને બિરાજ્યા ત્યાંય. મહારાજ રામશરણજી બોલ્યા અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રત્યે કે મહારાજ હરિ પધાર્યા અંજારની અંદર, ત્યાર પછી ત્યાં શું લીલા કરી એ મને કહો. એવું સુનીને અયોધ્યા પ્રસાદજી મહારાજે રામશરણજીને કીધું કે આ કથા હું તમને સંભળાવું છું, એનાથી મનના તાપ ટળી જાય છે એવી આ કથા છે. અંજારની અંદર ચાગબા કરીને એક હરિભક્ત સ્ત્રી ભક્ત હતા, એને ઘેર મહારાજે પ્રસન્ન થઈને એનો થાળ જમ્યા. ગામ બારે પશ્ચિમ દિશાની અંદર એક પીપળાનું વૃક્ષ હતું, એ પીપળાના વૃક્ષ નીચે જઈને મહારાજ ત્યાં બિરાજ્યા. હવે આગળ કથા લખે છે, પીપળા હેઠે સુંદર છેલ પાટ પર બેઠાયલ બેલ, કરે જ્ઞાન વાતો અવિનાશ સંત હરિજન શોભે પાસ. તે સમે હરભમ સુતાર કાળા તળાવનો છેરનાર, તે છે સ્વામીનો આશ્રિત જન પ્રીતેથી આવ્યો નિર્મળ મન. મહારાજ જ્યારે પીપળા હેઠે બેઠા પાટ ઉપર, ત્યારે એક હરભમ સુથાર કાળા તળાવ ગામ છે ત્યાંનો રહેવાવાળા છે, બહુ સારા હરિભક્તો આપણા સત્સંગમાં થયા હરભમ સુથાર, એ ત્યાં આગળ મહારાજના દર્શન માટે આવ્યા છે. સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિત હતા, બહુ નિર્મળ અને બહુ નિર્દોષ હતા.
ભગવાનના ત્યાં આગળ દર્શન કર્યા, સભાની અંદર એક બાજુ પર આવીને બેઠા છે. એને ઘણી બધી વાર લાગી, મહારાજે એની બાજુ જોયું નથી, એ સભામાં આવીને બેઠા. પણ એક સભામાં બેઠેલા હરિભક્તોને ઘણી વખત નવા હોય ત્યારે એને એમ હોય કે હું સભામાં આવીને બેઠો છું, પણ હું સંતોની નજરમાં આવી ગયો કે નથી આવ્યો, સંતોની નજર ના મળી હોય ત્યાં સુધી એને એવી આશા રહે કે સંતો સામું જોવે. એમ મહારાજ બેઠા હોય ત્યારે હવને આશા રહે કે મહારાજ મારી સામું જોવે. ગુરુજી બેઠા હોય તો આપણને એવી આશા રહે કે આપણી સામું જોવે, વાત કરે તો વધારે આનંદ થાય. પણ આપણે આમ બેઠા હોય અને આમ જ જોઈએ ને આપણી બાજુ જોવે જ નહીં, તો આપણને એમ થાય ક્યારે જોશે, ક્યારે જોશે. એમાં બીજું કંઈ ના હોય પણ મુમુક્ષુને એનાથી ઘણું મોટું બળ મળતું હોય, ભગવાનની દૃષ્ટિથી, ભગવાનના મોટા પુરુષની દૃષ્ટિથી, સંતની દૃષ્ટિથી, કોઈ મોટા ભક્તની દૃષ્ટિથી. એટલે હરભમ સુથાર જે હતા એને એવો સંકલ્પ થાય છે કે બહુ વાર લગાડી પણ ભગવાન મારી સામું જોતા નથી. જો એને સંકલ્પ કેવો થયો, આવ્યો પરગામથી હું આજ સામું જોતા નથી મહારાજ, આવો બેસો તમે આને ઠાર, નથી પૂછતા કાંઈ સમાચાર. હવે આ તો પાછો સંકલ્પ તો છે પણ થોડો અવળો થઈ ગયો કે હું આટલે દૂરથી આવ્યો છું તો મારી સામું જોતા નથી અને સભાની અંદર આવો બેસો એમ કહેતા નથી. જીવને આવું ઊંડું ઊંડું રહેલું આ અહમ ભાવ છે કે હું બહુ દૂરથી આવ્યો છું, મેં બહુ કામ કર્યું છે, હું બહુ કામનો છું, મને તો કહેવું પડે કે આ જગ્યાએ બેસો, મને બોલાવવા પડે. એટલે ઘણી વખત સંતો હેતથી પણ કહેતા હોય અને ઘણી વખત વ્યવહારે પણ કહેતા હોય, સમજાય ને. ઘણી વખત હેતથી કહેતા હોય, ઓહો ભગત આવી ગયા તમે, એ હેતથી કહેતા હોય ક્યારેક. દરેક વખતે વ્યવહારે કહેતા હોય એમ નહીં, સંતોનો આનંદ થાય એ ભક્તને જોઈને તોય કહે. અને ઘણી વખત વ્યવહારે કહેવું પડતું હોય કે ઓહો આપણા ભગત આવ્યા છે આ સભામાં, હમણાં જ આવ્યા, જો આવીને બેસી ગયા બસ, એટલે ભગત ખુશ થઈ જાય. પણ સમજી રાખવું જોઈએ કે મને વ્યવહારે કીધું છે કે હેતથી કીધું છે. જો વ્યવહારે કીધું હોય એવું આપણને લાગે તો સંત પાસે જઈને હાથ જોડીને કહેવું પડે કે બાપા હજુ વ્યવહારે કહેવું પડે છે, ટળી જાય એવું કરજો, તમે ના કહો તોય આનંદ થાય. આપણા પરિવારના ભક્તો તો એવા જ છે કે જ્યાં સંતો કે ગુરુજી કંઈક કહે તેને હેતથી જ કહે. આપણા ભક્તોને એવું કંઈ હોતું નથી કંઈથી આવ્યા તમારું કંઈ ઉલ્લેખ થાય કે. પણ આ બધી કથાઓને મહારાજના અને આવા મુક્તોના ચરિત્રો, મહારાજની સાથે આવેલા એના ચરિત્રો કેવળ આપણી સમજણને વિસ્તારવા માટે છે, આપણી સમજણ ક્યાંક ખામી ના રહી જાય એના માટે છે. અને એનાથી ભગવાનને મોટા રાજી થાય એવી સમજણ થાય. તો નહીં તો મોટા મોટું જીવને દર્દ છે કે મારી કિંમત શું. મોટા મોટો જો કોઈ રોગ હોય આ પૃથ્વી પરનો, મોટા મોટો આ પૃથ્વી પરનો રોગ, મારી કિંમત શું. પણ વાસ્તવિકતા એ છે કે આપણે તો ઝીરો છીએ, આપણી કિંમત હોય હું. જો એકડો છે તો કિંમત છે. ભગવાન હોય, ભગવાનને રાખ્યા હોય, એના ધર્મ નિયમ રાખ્યા હોય, મોટાનો રાજીપો લીધો હોય, એ જ કિંમત, બીજી શું કિંમત. અને કિંમત આપણી થઈને કરવાની, ભગવાનની જ કિંમત સમજવાની છે, મોટાની જ કિંમત સમજવાની છે. જેમાં માલ જ નથી, પિત્તળ છે તેની શું કિંમત. એને કિંમત કરાવવા જવું, કોલસો જ છે એને કિંમત કરાવવા જવું, એ મૂર્ખામી છે. એટલે જીવને આવું અજ્ઞાન ઘણું રહેતું હોય. બાકી આવો સંકલ્પ થાય કેમ કે મને પૂછ્યું નહીં, પણ આપણને થતા સંકલ્પો માનો જ કંઈક આ લીલા ચરિત્રમાં સંકલ્પ કરીને આપણી સમજણને વિસ્તારવા માટે હરભમ સુથારને તો એક નિમિત્ત બનાવેલા છે. મારી સામું જોતા નથી, કેટલે દૂરથી હું આવ્યો છું, કાંઈ સમાચારે પૂછતા નથી. પાછા સમાચારે ના પૂછે, આ સામું જોયું નહીં. તમને આવા સત્સંગમાં તો બહુ મળશે, જોજો ક્યારેક તમે સાંભળજો. અમે અહીંથી કેટલે દૂર ગયા
વાત જવા દો, કોઈ હામુંય ના જોયું, શું પછી જવાની ઈચ્છા જ ના થાય. પણ તીર્થમાં જવું, મોટા સંતના દર્શને જવું, મંદિરે જવું, ત્યારે કોઈ મને બોલાવે, કોઈ મને પૂછે, હા વ્યવહાર સત્સંગના વ્યવહારની રીત છે કે એવું કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. કોઈ દૂરથી આવે તો પૂછવું જોઈએ, એને ઉતારાનું, પ્રસાદ પાણીનું, જમવાનું, એની વ્યવસ્થાનું બધું પૂછવું પડે. પરંતુ એ પૂછે ના, કદાચ એ સત્સંગનો વ્યવહાર ભૂલી જાય, એનાથી આપણો સત્સંગ લૂંટાઈ જાય કે આપણા સત્સંગને ઘસારો લાગે, એવું ના થવું જોઈએ. એને વ્યવહારની રીતનો ઘસારો આવ્યો, એના કારણે આપણા સત્સંગને ઘસારો આવે, એ નુકસાન છે. એટલી સમજણ હોવી જોઈએ કે ભલે એમને ટાઈમ નહીં હોય, એમને અનુકૂળતા નહીં હોય, આપણે વ્યવસ્થા કરી લો. પણ એમ ના કે આપણી હામું જોયું ને હવે શું જવું, કેમ કરવું. આપણે કલ્યાણને અર્થે ભગવાનના સંતો પાસે મંદિરમાં કે તીર્થમાં આપણા કલ્યાણને અર્થે જઈએ છીએ, ત્યાં ગરજ આપણે છે. હરભમ સુથારને જ્યારે આવો સંકલ્પ થયો ત્યારે મહારાજ તો તરત સંકલ્પને પકડે અને મહારાજે પૂછ્યું તરત, એવો તેને થયો છે સંકલ્પ, વાલીડાએ જાણ્યો છે તે અલ્પ. મુક્તાનંદ સ્વામીને ત્યાં તરત શ્રીહરિ કહેવા લાગ્યા તે શરત. અમારા દેશ કેટલા દૂર, અમને બતાવો તે જરૂર. ત્યારે સ્વામી બોલ્યા તેની વાર, કર જોડી વિનય તે ઠાર. મહારાજ કે સ્વામી અમે તમને એક પ્રશ્ન પૂછ્યો, ઓલાને તો કંઈ પૂછ્યું જ નહીં, એને તો ઊભો જ રાખ્યો છે. પણ મહારાજ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમે તમને પ્રશ્ન પૂછ્યો કે અમે કેટલા દૂર દેશથી આવ્યા છે સ્વામી, એ તમે કહો. મુક્તાનંદ સ્વામીને કે, ત્યારે મુક્તાનંદ સ્વામી એડ્રેસ બતાવ્યું મહારાજનું. લાખ મન લોહ ગોળાકાર, ત્યાંથી પડતો મૂકીએ સાર. વાયુને ઘસારે નિરધાર, પડે રચકન થઈ અપાર. એટલો તવ દેશ છે દૂર, ત્યારે બોલ્યા વાલમ જરૂર. ત્યાં થકી અમે આવ્યા પાવન, કોઈને ભાવ્યા ન ભાવ્યા મન. સ્વામીએ કીધું, મહારાજ તમે તો એટલે દૂરથી આવ્યા છો કે લાખ મન લોઢાનો ગોળો એ જગ્યાએથી જો પડતો મૂકવામાં આવે તો વાયુને ઘસારે ઘસાતો ઘસાતો રજકન ભેરા ભળી જાય, એટલે દૂરથી મહારાજ તમે આવ્યા છો. અક્ષરધામ એટલું દૂર છે. એક સ્થૂળ ભાવે મહારાજે, સદગુરુ ગુણાદાન સ્વામીએ પણ પોતાની વાતોમાં સમજાવવા માટે આ દ્રષ્ટાંત લીધું છે. એટલે દૂરથી આવ્યા તોય મહારાજ કે અમે કોઈને ભાવ્યા અને કોઈને ના ભાવ્યા. ભગવાન હતા તોય બધાને નહોતા ભાવતા, અને જીવને તાન હોય હું બધાને ભાવવો જ જોઈએ. ભાઈ ભગવાન હતા તોય નથી ભાવ્યા, તમે ક્યાંથી ભાવો? જીવને ઘણી બધી અણહમજનના કારણે ઘણીક વખત આપણને થતું હોય કે હું દુઃખી છું, મને દુઃખ થાય છે, મને દુઃખ થાય છે. પણ બહુ વિચારીએ ને ઊંડું તો આપણી અણસમજણનું જ દુઃખ છે, આપણી કોઈક અણસમજણની અપેક્ષાઓનું જ દુઃખ છે. આપણી પાસે અણસમજણ છે, આપણી પાસે કોઈ અપેક્ષાઓ છે, એ કંઈક વધારે છે, એના કારણે આપણને દુઃખ થાય. આપણને કોઈ વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ હોય, આપણને કોઈ સ્થાનમાંથી અપેક્ષા હોય, આ અપેક્ષા જ ને. હરભમ સુધારને દુઃખ કેમ થયું? અપેક્ષા. અપેક્ષા ફક્ત પોતાના કલ્યાણની રાખી હોત તો ન થાત, પણ એવી કલ્યાણની અપેક્ષા રાખ્યા વિના જીવને બીજી અપેક્ષાઓ ઘણી બધી સત્સંગની અંદર આપણને રહેતી હોય છે, આપણા આત્મામાં રહેતી હોય છે, અને એનું જ દુઃખ આપણને હોય છે. પણ આપણને ઘણી વખત થાય એવું કે મને દુઃખ આપવાવાળી કોઈ વ્યક્તિ છે, મને દુઃખી કરવાવાળું કોઈક સ્થાન છે. પણ સમજણને એટલી વિસ્તારવી જોઈએ મુમુક્ષુ માત્રે આપણે, કે જેનાથી આપણને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં, હા મનુષ્ય સ્વભાવ છે થોડી વાર દુઃખ થાય, પણ એટલા ઉદ્વેગિત ના થઈ જવા જોઈએ કે જેનાથી આપણને સત્સંગનું કે ભગવાનનું ધ્યાન ભજનનું કે કથા વાર્તાનું કાંઈ સુખ જ ના આવે, એવા ના થવું જોઈએ. એટલે મહારાજે સમજાવવા માટે કીધું કે અમે કોઈને ભાવ્યા અને કોઈને ના ભાવ્યા. એટલું જ નહીં સ્વામી, કોઈ ગાળો દઈ નાખે છે ધૂળ, અપમાન કરે પ્રતિકૂળ. કરે છે કોઈક તિરસ્કાર, ક્ષમા કરીએ છઈએ અપાર. કોઈ ગાળો દે છે, કોઈ ધૂળ નાખે છે,
કોઈ અપમાન કરે છે, આવી રીતે બધી પ્રતિકૂળતાઓ છે, કોઈ અમારો તિરસ્કાર કરે છે, તો પણ અમે એને ક્ષમા કરીએ છીએ. તેમ કેટલાક એવા જન કરે સંકલ્પ વિકલ્પ મન, અમે દૂર થકી આવ્યા આજ નથી બોલાવતા મહારાજ. સ્વામી એક તો અમને કોઈ ગાળો દે, અમારો તિરસ્કાર કરે, એમાં પાછા કોક આવીને એવો સંકલ્પ કરે છે, એવું નથી કહેતા આજ કરે છે, કોઈક નામ ના દીધું, લાજ રાખવાની ને, એટલે ભગવાન કેટલું કેટલી કાળજી રાખે, કોક એવો સંકલ્પ કરે છે, સંકલ્પ કરવાળોને તો ખબર પડી જ જાય, કોઈક એવો સંકલ્પ કરે છે કે અમે આટલે દૂર દેશથી આવ્યા નથી બોલાવતા મહારાજ, હવે સ્વામી શું કરવું બોલવાનું. આવું મુક્તાનંદ સ્વામી અરે મહારાજ વાત કરે છે. આ ભગવાનને મોટાનું ઓપરેશન આવું હોય, ઓપરેશન ખરેખર જેનું કરવાનું હોય ને એની ઉપર કાતર ચલાવવી પડે ને. ડૉક્ટરને ઓપરેશન હાર્ટનું કરવું હોય તો જે વ્યક્તિનું કરવાનું હોય એને એનું થાય કે બીજાને લઈને થાય, જે વ્યક્તિનું થાય ને ચીરો મૂકવો પડે તેના શરીર પર મૂકવો પડે. ભગવાનને મોટાનું ઓપરેશન બહુ જુદી પ્રકારનું છે, એ ચીરો કોકને મૂકે અને ઓપરેશન કોકનું થાય. ચીરો કોકને મૂકવાનો ટ્રીટ, ઓપરેશન થિયેટરમાં લઈ જાય મુક્તાનંદ સ્વામીને અને ઓપરેશન હરભમ સુથારનું બહાર રહ્યા થકા થઈ જાય. એવા તો વચનામૃતમાં કેટલા ઓપરેશનો કર્યા છે, કેટલા ઓપરેશનો, ત્યાગી ગ્રહીના કેટલા ઓપરેશનો કરી નાખ્યા છે, લીધા છે ક્યાંક મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને, ક્યાંક એવા મોટા મોટા ભક્તોને, અને એને નિમિત્ત બનાવીને. ઓલા તો દર્દી છે જ નહીં, દર્દી તો આપણે બધા આવ્યા છે, પણ એ દર્દી હતા નહીં, એ તો ડૉક્ટરો છે, એના ઓપરેશન કરવા એને લીધા અને આપણા ઓપરેશન કરે, આપણી સમજણના ઓપરેશન કરે. આપણને કંઈ લાગે આમ છે તો તરત વિચાર આવે કે આવડા મોટા, એના માટે મહારાજે આવું સર્ટી લખ્યું, તો આપણે તો જોર જ શું કરવું. મહારાજ જો મધ્યના 56મું વચનામૃત છે ને મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામી જેવા પ્રેમી ભક્તો સાંભળી આવ્યા, અમે બહુ ઊંડું જોયું, બહુ ઊંડું જોયું, તો આવા મોટા છે તો એની અંદર તો કાંઈ નથી, પણ આપણા ઓપરેશન માટે આવા મોટા છે તોય પણ અંતે પાયો કાચો. આમ મહારાજ બોલી જાય કે ક્યારેક કોઈક દેશકાળનો વિપરીતપણું થાય તો આમ થાય, આવું આવા મોટા માટે એ તો કંઈક કરે, એને કશું થાય એવું જ નથી, એની તો દ્રષ્ટિ માત્ર એના પવન માત્રથી કેટલાય અક્ષરરૂપ થઈ જાય, છતાંય એની માટે આવું કરે. એટલે એ શું આપણને ક્યાંક બોરઠૂઠું ઉઠતું હોય તો મહારાજ એને કાપી નાખ્યું, આપણને તરત વિચાર આવે કે ઓહો આવા મોટા, એમાંનું તો આપણામાં કાંઈ નહીં, ઓહો પર્વતભાઈ આવા મોટા, એમાંનું તો આપણામાં કાંઈ નહીં, લાડુબા જીવબા આવડા મોટા, એમાંનું તો કાંઈ નહીં, તો હું જોર કરીએ હું આપણને થાય કે મારી કિંમત નથી થઈ કે મારી કિંમત થઈ, કશું એમાંનું હોય તો કંઈ પ્રશ્ન રહે. મૂડી વિનાનો માણસને કિંમત ગોતવા નીકળે એને કેવો કહેવાય, લાયકાત વિનાનો, આવડત વિનાનો માણસ અને કિંમત ગોતવા નીકળે એ પાછો કઈ દુકાનમાં, સત્સંગમાં જ્યાં કલ્યાણનો માલ મળે છે ને કિંમત ગોતે એની કિંમત ઘટી જાય, હોય એ જાય. મહારાજે કીધું કે સ્વામી આવી રીતે અમારું ધૂળ નાખે, અપમાન કરે અને એની અંદર એ અમે આટલે દૂરથી આવ્યા અહીં રહ્યા છે તોય કેટલાકને આવો સંકલ્પ થાય છે. એવી રીતે કરી ઘણી વાત સ્વામી નારાયણે ત્યાં સાક્ષાત, તે સુની હરભમ સુથાર બોલ્યા કર જોડીને તે વાર, હે કૃપાનાથ હે મહારાજ હે દયા સિંધુ હે સુખ સાજ, હું તો છું તમારો જ સેવક ઘાટ મટી ગયો છે અનેક. હરભમ સુથાર તરત આવી ગયા, મુમુક્ષુ હતા, મહારાજના ચરણારવિંદમાં પડ્યા અને કીધું કે મને ઘાટ બધો ટળી ગયો છે પ્રભુ, હું તો તમારો સેવક છું પણ આ તો જીવનો સ્વભાવ એટલે આવો સંકલ્પ થઈ જાય. એવી હે પછી મહારાજે કરી મેર સમાધિ કરાવી સુખ ભેર, ગયા અક્ષર ધામની માય બ્રહ્મ મોલ દેખ્યો તેને ત્યાંય. પછી હરભમ સુથારને સમાધિ કરાવી, એ સમાધિની અંદર અક્ષરધામમાં ગયા, ત્યાં દિવ્ય સિંહાસન ઉપર ભગવાન બેઠા છે, અનંત કોટી મુક્તો એ ભગવાનની આસપાસ મહારાજની સામે એક નજરે જોઈને બેઠા છે, એમ મહારાજે રૂડા ત્યાં આગળ કોટી મુક્તોએ સહિત દર્શન આપ્યા, પ્રાણનાડી એના ખેંચી લીધા અને અદ્ભુત ઐશ્વર્ય મહારાજે આવું બતાવ્યું. પછી સમાધિમાંથી જાગ્યા, બહુ આનંદ પામ્યા,
વારે વારે મહારાજને નમસ્કાર કરવા લાગ્યા અને મહારાજનો સર્વોપરી નિશ્ચય કર્યો અને પ્રસન્ન થઈને પછી પાછી રસોઈ આપી ભગવાનને, સંતોને, ભક્તોને, બધાને રસોઈ આપી. પછી પોતાને ગામ પાછા ગયા અને નિત્ય ભગવાનનું ભજન શરૂ કર્યું. આવી મહારાજે ત્યાં આગળ હરભમ સુથારને નિમિત્ત બનાવીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું, હરભમ સુથારને નિમિત્ત બનાવી અને આપણા સર્વ મુમુક્ષુજનોની સમજણને વિસ્તારવા માટેનો મહારાજે ત્યાં આવું ચરિત્ર કર્યું. ફરતા થકા શ્રી સુંદર શ્યામ માન કુવા ગયા સુખધામ, 15 દિન રહ્યા તે ઠાર, જ્યાં છે અદા જીતો દરબાર. ત્યાંથી મહારાજ માનકુવા ગામ ગયા. ત્યાં અદાજી મહારાજના હરિભક્ત છે. 15 દિવસ ત્યાં રહ્યા અદાજીના દરબારની અંદર. પછી ત્યાંથી ભગવાન ચાલ્યા કેરા ગામમાં આવ્યા. આ બધા કચ્છના ગામ છે. કચ્છના હરિભક્તો જ્યાં રહેતા હોય ત્યાં જાઓ એટલે આ બધા ગામ સાંભળવા મળે. કયા ગામના? કેરા ગામના, માનકુવાના, એવા અલગ અલગ ગામ ત્યાં મળે. એ કેરા ગામની અંદર મહારાજ ત્યાં પધાર્યા. ત્યાં આગળ એ કેરા ગામની અંદર આવ્યા છે, ત્યાં કુંડ છે. કુંડ છે, 4 કુંડ છે અને એની અંદર પાણી અપાર છે. તેના ઉપર થઈ સુખકારી વયુ જાય છે નિર્મળ વારી, શ્રીહરિએ કર્યું છે ત્યાં સ્નાન, નિજ ભક્ત સાથે ભગવાન. પછી ચાલ્યા શ્રી જગદાધાર, સદાબાના દરબાર મોજાર, સદાબાએ કર્યો સત્કાર, તરત રસોઈ કરાવી ત્યાર. ભાવ દેખીને કર્યું ભોજન, 2 દિવસ ત્યાં રહ્યા જીવન. ત્યાંથી ચાલ્યા શ્રી ધર્મકુમાર, ગયા બળદીએ ગામે સાર. મહારાજ કેરા ગામની અંદર સદાબા હતા, એ સદાબાનો થાળ પ્રેમથી જમ્યા. ત્યાંથી મહારાજ બળદિયા ગામ ગયા. બળદિયા ગામ આજે બહુ મોટું ગામ છે, મંદિરો પણ ઘણા છે. ત્યાં આગળ મહારાજના બહુ મોટા મુક્ત અબજી બાપા થયા અને બળદિયા ગામ એના હરિભક્તો આજે પણ કચ્છની અંદર સૌથી સુખીમાં સુખી હરિભક્તો છે બધે. બળદિયા ગામની અંદર બેન્કે જુઓ ને, તે બેન્કની અંદર બધા એકાઉન્ટો ઉપર જ છે. આખા ગુજરાતની અંદર, આખા ભારત લેવલે કહેવાય એટલું બળદિયા ગામ સુખી છે મોટા મુક્તોના આશીર્વાદથી. અને હરિભક્તો સત્સંગને અર્થે પણ એટલું જ કરતા હોય છે એટલે ભગવાન એને દે છે. હરિભક્તને જ્યારે મહારાજ દે જાજુ અને હરિભગત એવું સમજે કે આ બધું મારા માટે નથી પણ આ તો મહારાજે મને સત્સંગમાં વાપરવા દીધું છે, મારે તો ખાલી અંદરથી મારું આટલું જેટલી મહારાજે મને જવાબદારી સોંપી જ પરિવારની, એનું પોષણ કરવું, સરસ રીતે વ્યવહાર થોડો ચાલે એ, પણ બાકી તો આ સત્સંગનું જ હું વાપરું છું, મહારાજનું જ વાપરું છું એટલે મહારાજને જ જાજુ આપવાનું. એવી સમજણથી જ્યારે ગૃહસ્થ આશ્રમમાં રહે અને મહારાજ એને દે અને એવી રીતે જે કરે એને મહારાજ હંમેશા દેતા જ રહે, કારણ કે મહારાજને ખબર છે કે આ મારું કામ કરે છે. એટલે ભગવાનને પણ આ બળદિયા ગામ એની ઉપર આજે પણ ભગવાનની કૃપા એવી છે, ત્યાંના ભક્તો ઉપર કૃપા એવી છે અને એ ભક્તોએ સત્સંગ પણ એવો દેશ વિદેશમાં રાખેલો છે. વળી ચાલ્યા ત્યાંથી તો જીવન, માંડવી બંદરે ભગવન, ત્યાંથી સત્સંગીએ જાણી વાત, જાણ્યું જે આવ્યા શ્રી જગતાત. કર્યું સામયું બહુ સત્કાર, તેડી ગયા તે ગામ મોજાર, સ્વામિનારાયણ શ્રીજી સામ, ઠરીને રહ્યા તે હઠામ. દેશ દેશમાં લખાવ્યા પત્ર, સંત ભક્તને તેડાવ્યા તત્ર. પછી ભટ્ટ લક્ષ્મીનાથ પાસ, કથા વંચાવે છે અવિનાશ. પછી માંડવી ગામ આવ્યા. માંડવી ગામની અંદર ત્યાંના ભક્તોએ મહારાજનું ખૂબ ધામધૂમથી સામયું કર્યું. મહારાજે દેશો દેશની અંદર પત્ર લખાવ્યા, સંતો ભક્તોને બધા અહીંયા આગળ આવજો. લક્ષ્મીનાથ ભટ્ટની પાસે મહારાજ કથા વંચાવે છે. મહારાજનો એક સ્વભાવ હતો, નવરા તો ક્યારેય બેસતા જ નહીં.
મહારાજ કે અમારે કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. ગરડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત. મહારાજનો એક સ્વભાવ હતો કથા વાર્તા એને નિત્ય નિસ્દિન હરપલ કર્યા જ કરવી. શાસ્ત્રનું શ્રવણ મહારાજ કરતા. લક્ષ્મીનાથ ભટ્ટની પાસે કથા વંચાવે છે શાસ્ત્રોની, અને મહારાજ સંતો ભક્તોએ સહિત એને સાંભળે છે. ઘણે ભાવે વેદાંતની વાત, નિત્ય કરે છે ભૂધર ભ્રાત. તે સમય આવ્યો વાળવ એક, મહાવેદાંતી આપ વિશેક. વેદાંતની વાતો મહારાજ કરે ત્યાં આગળ એક બ્રાહ્મણ મહાવેદાંતી ત્યાં આવ્યો છે, એને ભગવાનની સાથે સંવાદ કર્યો છે. એનું નામ ખયો ખત્રી હતું. અહીંયા આગળ વિસ્તારથી કથા લખી નથી, કારણ કે આગલા હરિલામૃત ગ્રંથની અંદર એનો વિસ્તાર ત્યાં થઈ ગયેલો છે. કર્યો સંવાદ તેની રે સાથ, હાર પમાડ્યો યોગીનાથે. તે મધ્ય ખયો ક્ષત્રિય છે મુખ્ય, તે પણ આવ્યો છે સનમુખ. તેને દેખ્યો પ્રગટ પ્રતાપ, શ્રીજીમાં પ્રોવાનું ચિત્ત આપ. થઈ મહારાજમાં એવી બુદ્ધ, આવી પ્રભુ પનાની ત્યાં શુદ્ધ. એમ મુકાવ્યા સહુ ના માન, આપે આનંદ શ્રી ભગવાન. નિત્ય કરે છે સિંધુમાં સ્નાન, મીઠી કુઈનું તે જળ પાન. નિત્ય સ્નાન કરે અને ત્યાં મીઠી કુઈ હશે એનું જળપાન મહારાજ કરતા. આ ખયો ખત્રી વેદાંતી હતો, નિરાકારવાદી, અને એને મહારાજે પરાજિત કર્યો. ઘણા બધા પ્રશ્નોત્તરીની ઘણી મોટી ચર્ચાઓ ચાલેલી, અને અંતની અંદર મહારાજે એને પરાસ્ત કરીને પોતાનો આશ્રિત કરેલો, ઐશ્વર્ય બતાવેલું, એ મહારાજનો આશ્રિત થયો. ત્યાં ઘણાએ બધાના આવા માન મુકાવીને ભગવાને બધાને પોતાની રૂચિની અંદર ભેળ્યા. પછી ત્યાં આગળ એક એવી ઘટના ઘટી. આવી ઓચિંતી ભરતી ત્યાંય, સિંધુ કિનારે સાગર કિનારે નાવા માટે ગયેલા, અને ભરતી આવી. ત્યાંનો ટાઈમ હોય કે પૂનમ હોય ત્યારે ભરતી આવે, ત્યારે ધ્યાન રાખવું પડે. એ દિવસોની અંદર સ્નાન કરતા હોય તો અમુક સમયની અંદર અચાનક પાણી વધી જાય, નદી કાંઠે નહાતા હોઈએ કે દરિયા કાંઠે નહાતા હોઈએ, ત્યાં બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. તળાવમાં ના આવે, બાકી બધે આવે, નદી ને સિંધુમાં. એક દિવસ સિંધુને તીર જ્યારે નાહવા માટે ગયા ત્યાં અચાનક ભરતી આવી, અને એક એક વ્યક્તિ એ મહાજળની અંદર તણાયો. આવી ઓચિંતી ભરતી ત્યાંય, એક ભક્ત તણાયો તેમાય. ગયો મહાજળ માતે જન, સર્વત્રાસ પામી ગયા મન. કરે મહારાજનું સ્તવન, ગયા ઉદાસી સર્વેના મન. તમે સાય કરો મહારાજ, ઘણું ખોટું થયું આ તો આજ. તે સુની થયો પ્રભુને કોપ, મર જાદા કરે કેમ લોપ. જલધીને પમાડું હું ત્રાસ, મુજ પ્રતાપ કરું પ્રકાશ. બધાએ સ્તુતિ કરી, પ્રભુ આ ભગવાન તમારો આ ભક્ત એક આવી રીતે દરિયાની અંદર ખેંચાઈ ગયો, પ્રભુ તમે કંઈક કૃપા કરો. અને મહારાજ પોતાના ભક્તનું દુઃખ જોઈ શકતા નથી. મહારાજે કહ્યું કે આજે આ આ દરિયાની અંદર ભરતી કેમ આવી છે, એટલે મહારાજ ત્રાસ પામી ગયા. મહારાજ કે આ દરિયાની વાત આજે હું જોઈ લઉં છું, આવું ખોટું કામ એને કેમ કર્યું. મહારાજની પ્રકૃતિ ફરી ગઈ. એમ કઈ ભ્રકુટી કરી વક્ર, જાનું છૂટ્યું શિશુ માર ચક્ર. ત્યારે તે ત્રાસ પામ્યો છે મન, તે હતાપન થયો સહન. મહારાજે જ્યારે ભ્રકુટી વક્ર કરી ત્યારે સિંધુથી એ તાપ સહન ન થયો, અને સ્વયં સિંધુ મૂર્તિમાન થઈને આવે. એમાં ભરતી તો એટલે આવી ગઈ હશે કે ભગવાન આવ્યા એટલે ખુશ થઈ ગયા, ભગવાને સ્નાન કર્યું એટલે સિંધુ ખુશ થઈ ગયા, અને ખુશ થઈ ગયા એમાં ભરતીમાં પછી ખુશાલીમાં ઘણી વખત ધ્યાન ના રહે કે હું કરવું હું ના કરવું, ના કરવાનું થઈ જાય ક્યારેક. સિંધુ આવ્યો થઈ મૂર્તિમાન, ઓલ્યા ભક્તને લાવ્યો નિદાન. મારા પ્રભુ ન કરશો કોપ, હાવે નહીં કરું આજ્ઞા લોપ.
સિંધુ આવી ગયા મૂર્તિમાન ઓલા ભક્તને લઈને કે હવે તમારી આજ્ઞા ક્યારેય લોપું નહીં. લીઓ આ સત્સંગીત વજન ક્ષમા કરો હાવે ભગવન, એમ કહીને કરે સ્તવન, નમ્ર થઈને વદે છે વચન. જય જગપતિ જગદીશ, જય અનેક બ્રહ્માંડાધીશ, જય બળવંત વાલા આપ, મારા ટાળો ત્રિવિધિના તાપ. માંડવીની અંદર સાગરે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારા તાપને ટાળો, મારું આત્યંતિક કલ્યાણ કરો. આવી મહારાજને સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને સાગર અંતર્ધ્યાન થઈ ગયા. સર્વ લોકોને આશ્ચર્ય લાગવા લાગ્યું અને ભગવાન શ્રીહરિનો પ્રતાપ સર્વને લાગ્યો. એવી લીલા કરીને ચોમાસું ત્યાં 4 માસ મહારાજ પોતે રહ્યા અને ત્યાંથી રામપુર ગામે મહારાજ ત્યાંથી ગયા છે. ત્યાં 5 દિવસ સુધી રહ્યા. ત્યાંથી પશ્ચિમ દિશાની અંદર એક ગૌમુખી ગંગાજી છે, ત્યાં પોતે જઈને સ્નાન કર્યું છે. મહારાજે જે જે જગ્યાએ આ બધી સ્નાન કરવાની જગ્યાઓ જે પૂર્વે હતી ત્યાં મહારાજે સ્નાન કરીને બધાને તીર્થત્વ આપ્યું. ત્યાં આગળ એક સરસ મજાની જગ્યા જોઈ, તરત મહારાજે ત્યાં પ્રાગજી દવેને બોલાવ્યા અને પ્રાગજી દવેને બોલાવીને મહારાજ કે આપણે કથા કરવી છે, 7 દિવસની કથા કરવી છે. રામપરા ગામની અંદર ગૌમુખી ગંગાજી છે, એની પાસે એક જગ્યા છે, ત્યાં આગળ મહારાજે 7 દિવસ કથા કરવા માટે પ્રાગજી દવેને બોલાવ્યા. સપ્તાહ કરાવી દિન 7, શ્રીમદ ભાગવતની સાક્ષાત, એક પક્ષ રહ્યા ત્યાં હુલાસ, વળી ચાલ્યા ત્યાંથી અવિનાશ. કથા વાર્તાનું મહારાજને કેટલું તાન! એટલે જ મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે કથા વાર્તાનું જેને અંગ નહીં એની કોરની એમ અટકળ રાખવી કે એમાં રૂડા ગુણ ક્યારેય નહીં આવે. કથા સાંભળવી, શાસ્ત્ર વાંચન, કોઈ પણ રીતે, પણ ભગવાન સંબંધી ચરિત્રો, ભગવાન સંબંધી જે મહારાજના ઉપદેશેલા સિદ્ધાંતો, વચનામૃતાદિકના મોટા સદગુરુ સંતોની વાતો, નિષ્કળંક કાવ્ય, ભક્ત ચિંતામણી, આ બધી ભગવાનની વાતો છે. એને મય જો પરોવાયેલો રહે તો ભગવાનમય થતા વાર જ નથી. મહારાજે પ્રથમના 30મા વચનમાં કીધું કે અત્યારે સત્સંગમાં જે વાર્તા થાય છે એને નિત્ય ધાર્યા વિચાર્યા કરે તો મહારાજ કહે ને ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય. આજે હરભમ સુથારની કથા સાંભળી, હવે હરભમ સુથારને આવા સંકલ્પ થતા કે અમને કોઈ બોલાવતું નથી, મને કોઈ સામું જોતું નથી, હું તો ક્યારનો ઊભો છું, આવા સંકલ્પ થતા આ ચરિત્રને યાદ રાખ્યું હોય, આપણે આખી જિંદગી યાદ રાખીએ તો કોઈ પણ સભામાં જઈને ઊભા રહીએ અને કોઈ બોલાવે ના ને તો કોઈ દી સંકલ્પ થાય જ નહીં. કારણ કે ખબર પડી જાય કે આપણે એવું વિચારીએ કે મારી સામે મહારાજે ના જોયું, મારી સામે ગુરુજીએ ના જોયું, તો એમ થાય કે ઓહો આ તો ઠેક અક્ષરધામ આટલે દૂરથી અહીં આવી અને આપણા જેવા પામરનું કલ્યાણ કરવા માટે અહીં આગળ આવા દર્શન આપે છે, એને કદાચ બોલાવ્યા ના બોલાવ્યા, બેસાડ્યા ના બેસાડ્યા, શું ફેર પડ્યો? શું ફેર પડ્યો? જમી લો, જમવાની જગ્યા હોય ત્યાં જઈને જમી લો, ત્યાં શું કહેવાનું? પાણી પીવાની જગ્યા હોય ત્યાં જઈને પાણી પી લો. થાય એવું ક્યારેક કોઈ જગ્યાએ ઉતાવળથી એવું થાય કે હરિભગતને ઘેર એટલા બધા પ્રેમમાં પ્રેમ ગયેલા થઈ ગયા તો પદરામને બોલાવી લીધો, પણ એટલા બધા પ્રેમી એને કોઈ એવું ન હોય કે અવ્યવસ્થા, એટલા બધા પ્રેમી કે એને કશું તૈયારી જ રહી ગઈ હોય કે બસ સંતો અને સંતોને જેટલી ખુશાલીમાં તૈયારી રહી કે ઠાકોરજીનું આસન રહી ગયું હોય, ક્યારેક સંતોનું પાથરવાનું રહી ગયું હોય, એને ખબર હોય પદરામને સંતો આવવાના, તૈયારી રાખ્યું હોય કે હમણાં પાથરી દઈશું, પણ ઓહ અમે પહોંચીએ છીએ 5 મિનિટમાં, તો 5 મિનિટમાં પહોંચવાની તૈયારી કરો તો ત્યાં જઈને બેસી જાઓ ને પછી કે ઓહ આમ મૂક્યું તે તો પાથરવાનું રહી ગયું, પણ પાથરવાનું રહી ગયું એનો અર્થ એવો નહોતો કે નહોતું પાથરવું, પણ પેલી એને પ્રેમ એટલો હતો કે ભૂલાઈ જાય. ઘણી વખત એવું થાય કે ઘણી વખત ભક્તોને ઘરે પદરામની ઠાકોરજી લઈને સંતો ગયા હોય, નીકળી જાય ને પછી અડધે ફોન આવે કે સ્વામી ઠાકોરજીને ભેટ મૂકવાની તો રહી ગઈ, પણ એને ખુશાલી જેટલી હોય તો કેટલી વાર રહી જાય, કેટલી વાર થાળ લાવવાનોય રહી જાય, અને કેટલી વાર અજાનું હોય તો અમે તરત ના કહીએ કે થાળ જોઈ લઈએ કે કદાચ નાઈ કઈ તૈયારી હોય ને આપણે કહીશું દોડાદોડી વધશે, એવું થાય. પણ એ બધું કેટલીક વખત નિષ્કાળજીમાં થતું હોય અને કેટલીક વખત અતિશય પ્રેમ તે અંદર ભૂલાઈ જાય. એ ભૂલાઈ જાય કે ક્યારેક સંતો તરફથી એવું થતું હોય, કાર્યકર્તા તરફથી એવું કે બહુ બિઝી હોય, બહુ કાર્યમાં હોય,
તો એને ક્યારેક ફોન કરવાનો રહી જાય આવ્યો હોય તોય, અથવા તો ક્યારેક કોઈક આવ્યું કંઈક પૂછવાનું રહી ગયું ત્યારે સમજણ એવી કેળવી લે, કંઈ વાંધો નહીં, સત્સંગ તો ઘર છે મારું, મારે મારી જાતે જ એટલું તો મેનેજ કરી લેવાનું, એમાં શું વાંધો. ઘરની અંદર કંઈ પૂછવાનું હોય, ઘરની અંદર કોઈને કંઈ કહેવું પડે કે ઓહો આવો પાણી પી લો, જમી લો, આ કર લો, ઘરની અંદર શું, ઘરમાં તો કરી જ લે માણસ જાતે. એવો આપણે વિચાર કરીએ કે આ મારું ઘર છે તો કોઈ દિવસ વાંધો ના આવે, આ સત્સંગ મારો પરિવાર છે તો કોઈ દિવસ એને વાંધો આવે નહીં. પણ એને રોજ મનન ચિંતન કરવું પડે, પછી એ સંબંધી ઘાટ જ ના થાય. આ એક જ ચરિત્ર હોય તો એ સંબંધી ઘાટ જ ના થાય, કિંમત સંબંધી ઘાટ ટળી જ જાય, એક જ ચરિત્રથી ટળી જાય એવું થાય. ગયા દહીસરા નામે ગામ, ત્યાં શ્રીમદ ભાગવતની કથા મહારાજે કરાવી માંડવીમાં, અને ત્યાંથી મહારાજ પછી દહીસરા ગામ ગયા. દહી ગયા દહીસરા નામે ગામ, ગોવર્ધન વ્યાસને ધામ, તેને ઘેર જમ્યા પ્રભુ થાળ, ત્યાંથી સદાવ્યા છે તત્કાળ. દહીસરા ગામ ગયા અને ત્યાં ગોવર્ધન વ્યાસ હતા, એને ત્યાં મહારાજ થાળ જમ્યા. આ દહીસરા ગામથી મહારાજ નીકળ્યા અને સરલી ગામ ગયા. આ બધા એક એક નામ આવતા જાય છે ને, તો આ જેટલા ભક્તોનું મળ્યો ને બધા ભક્તો યાદ આવતા જાય છે. હા, લંડનની અંદર આ બધા ગામના ભક્તોને, બધા ગામના ભક્તો લંડનમાં કચ્છના ભક્તો છે ને જાજા, એટલે આ એક એક ગામ અહીંયા આગળ આવે છે ને, મને એ ગામના બધા ભક્તો દેખાતા જાય છે કથાની અંદર. આ બધાય ગામ કચ્છના છે. ગામ સરલી ગયા સુખકારી, માન સંગને ઘેર મુરારી, પાંચ દિવસ રહી તત્કાલ, આવ્યા માંડવી બંદરે લાલ. માન સંગને ઘેર મહારાજ રહ્યા અને ત્યાંથી પછી મહારાજ માંડવી બંદરે આવ્યા. વસ્તુ એ મને વિચાર આવે છે કે આ ભક્તો આજે પણ ભોળા છે આટલા, આવા યુગની અંદર પણ આ જે જે ગામના ભક્તો છે ને, આજે પણ કચ્છના ભક્તો મળે તમને બહુ આમ ભોળા અને બહુ ભલા અને બહુ ભોળા, અને એને અભાવ ગુણાવવું એ તો બહુ એના ઓછું, હવે આ યુગમાં બહુ થઈ ગયું એટલે કંઈક હવે ભણ્યા ગણ્યા પછી થાય, બાકી અભાવ ગુણાતે તો બહુ ઓછું. ભજન કરવું, ભગવાને દીધું સેવા કરવી, બહુ જાજું ઊંડું બહુ તત્વથી બધું ના સમજેલા હોય છે, એવાય છે, બાપાશ્રીના જ્ઞાનવાળા બહુ ઊંડું સમજેલા હોય, પણ જાજો સમાજ એવો કે બહુ ઊંડું તત્વજ્ઞાન ના જાણતા હોય, પણ ભગવાનના ચરિત્રો એને સાંભળતા હોય, ભગવાનના ચરિત્રોની અંદર રસ હોય, ભગવાનના ચરિત્રો બધા યાદ હોય, એવા જ એકદમ ભોળા ભલા, એને તત્વજ્ઞાનથી સમજાવો કે પ્રકૃતિ પુરુષને અહંકારને મહત્ત્વ, તો કે જય સ્વામિનારાયણ, એમાં કાંઈ નહીં. પોઢણિયું બોલે તો ઘણી જગ્યાએ એવું થાય કે ઘણા બાપા પોઢણિયું બોલતા હોય તો પોઢણિયાની કડી ખોટી બોલે, કીર્તન ગાતા હોય તો કીર્તનના શબ્દ બે ચાર ખોટા બોલી જાય એનાથી, એવું હોય, પણ એનો ભાવ એ નિર્દોષ હોય. અને ભગવાન તો ભાવને અવળું ગાઈએ પણ ભાવ હોય તો હવળું ગણે, અને સાચું ગાતા હોઈએ પણ જો ભાવ ના હોય તો અવળું ગણે, એવું છે. કંઈ પણ ક્રિયા હોય, જે ક્રિયા હોય પણ કદાચ થોડું અવળું થઈ જાય, પણ આપણો ભાવ સાચો હતો તો ભગવાનને મોટા હવળું જ ગણે. અને કોઈ પણ ક્રિયા હોય પણ આપણા ભગવાનને મોટાને રાજી કરવા સિવાયનો બીજા કોઈ પણ ઉદ્દેશથી કરીએ તો એ હવળું કરીએ તોય અવળું પડે. એટલે ભગવાનને મોટાનું કેલ્ક્યુલેશન આપણને સમજાય નહીં. ઘણી વખત આપણને એમ થાય કે આ તો બધું જ એવું કરે છે તોય કેમ એનું પાસ બધું થાય, પણ એનું એટલે પાસ થાય છે કે એ પ્રકારના ભાવથી કરે છે. ક્રિયા એકની એક હોય પણ એક પર અતિશય રાજી થાય, અને એક પર એટલા રાજી ના દેખાય તો બે ક્રિયાએ ખરખી કરી ઓલાન થાય, કેમ મારી પર ભગવાન રાજી ના થયા, કે મારી પર મોટા એટલા રાજી ના થયા, પણ એ કરવાની અંદર આપણા ઉદ્દેશમાં ક્યાંક ફેર પડ્યો હોય એના કારણે થાય. તો મારા ત્યાં સરલી ગામ ગયા, એટલે કે ભક્તો ભોળા એટલે વિચારી આવે છે કે આજે આટલું ભોળપણ છે આ સદીમાં, આ સદીમાં આટલું ભોળપણ છે તો એ મહારાજ વખતના ભક્તો તો કેવા હશે, કેટલા ભોળા હશે એમ. હજુ આજના યુગની એવું લાગે કે અમુક આવા ભક્તોને ખબર નથી, કેટલાને મળ્યા છે ને અમે સંતો, એને આમ ખાલી આમ યાદ આવે છે એવું લાગે કે આ લોકોને યુગની ખબર જ નથી કે આ યુગ ચાલી રહ્યો છે. એવું છે અબજો રૂપિયા લાખો રૂપિયા, પણ એને આ યુગ ચાલે છે એની ખબર નથી, અને એને કોઈ પણ મળે તો એ કબૂલે કે આને યુગની ખબર નથી. એવા છે, યુગની ખબર નથી, કદાચ સહી પણ કરતા આવડતી ના હોય એવા હોય તો એને ત્યાં ઢગલો રૂપિયા છે,
મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે છે અને પાછા એટલું જ સત્સંગને અર્થે દાન કરે છે. હવે તો ઘણા એજ્યુકેટેડ થવા લાગ્યા, પણ હજુ જે જૂના બાપાઓ હજુ મળે બહુ ભોળા હોય, બહુ ભોળા. એટલે ભોળાના ભગવાન કહે છે ને એવું છે કે સરલી ગામની અંદર મહારાજ ત્યાં રહ્યા, ત્યાંથી માંડવી બંદરે આવ્યા, ત્યાં દરબારની ટંકશાળા છે ત્યાં મહારાજ પધાર્યા, સત્સંગી બધાય આવ્યા અને મહારાજને પાટ ઉપર પધરાવ્યા, ગોમતીબાને ઘેર જઈને મહારાજ થાળ જમ્યા, પછી કાળા તળાવ ભીમજી સુથાર કાળા તળાવના હતા એને ત્યાં મહારાજ ગયા, એક માસ ભીમજી સુથારને ત્યાં રહ્યા અને અનેક પ્રકારની મહારાજે ત્યાં લીલા કરી. ત્યાંથી નીકળ્યા અને તેરા ગામમાં આવ્યા. તેરા ગામ, તેરા ગામની અંદર માવજીભાઈ સુથાર છે એ પણ બહુ સારા હરિભગત, દોઢ માસ મહારાજ એને ત્યાં રહ્યા અને શ્રીમદ ભાગવતની પ્રાગજી દવે પાસે કથા પાછી વંચાવી દોઢ માસ સુધી. એટલે કચ્છમાં છે ને ભાગવતની કથા બહુ થાય પિતૃઓ પાછળ, મંદિરોમાં ચાલુ ને ચાલુ હોય, આ ગ્રંથ વાંચ્યો હોય એટલે કે મહારાજ બહુ કરાવતા એટલે થતી હોય. પણ મહારાજે વચનાવતમાં કીધું મધ્યના 98માં પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથે કરીને જ થાય. શ્રીમદ ભાગવતે કરીને ભગવાન શ્રી કૃષ્ણની પુષ્ટિ થાય, શ્રીમદ રામાયણે કરીને ભગવાન શ્રી રામચંદ્રજીની પુષ્ટિ થાય, પુષ્ટિ થાય કહેતા એમાં હેત થાય. અને શ્રીમદ સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલામૃત, ઘનશ્યામ લીલામૃત આ બધા ગ્રંથોથી, મહારાજના ચરિત્ર સંબંધી ગ્રંથોથી ભગવાન શ્રીહરિમાં હેત થાય. એટલે ભગવાન શ્રીહરિમાં હેત થાય એવી વાતો, એવા ગ્રંથો એને વાંચે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ થાય એવો મહારાજે મધ્યના 58માં પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. પછી ત્યાંથી મહારાજ ભુજનગરની અંદર આવ્યા, ત્યાં આગળ આવીને ફૂલદોલનો સમયો મહારાજે ભુજની અંદર કર્યો. ત્યાંથી ભીમાસરે મહારાજ ગયા, ભુજથી પાછા ભીમાસર ગામ ગયા, ત્યાં 2 માસ સુધી ત્યાં રહી અને પછી કંઠકોટ ગામ ગયા અને ત્યાંથી ભચૌ ગામ ગયા, ત્યાંથી ધમડકા ગામ ગયા. આવી રીતે મહારાજ ધમડકા ગામથી ચાલ્યા, વળી ત્યાં થકી ભૂધર ભ્રાત ભુજનગર આવ્યા છે વિખ્યાત, એમ ફરીને સગળા ગામ આવ્યા સ્થાનક માં અભિરામ. આ બધાય ગામમાં ફરી પાછું કેન્દ્ર કયું હતું? ભુજ. એટલે ભુજને વિશે આવીને મહારાજ ત્યાં આગળ સુખેથી રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રી કચ્છ દેશના ગામોમાં ફરીને પાછા ભુજનગરમાં પધારે એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીના નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.